નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9માં પ્રકરણ 14 નૈસર્ગિક સ્ત્રોતો, તેની અંદર આપણે આગળ વધીએ ટોપિકમાં ભૂમિમાં ખનિજની પ્રચુરતા. તો એની અંદર છે એ આપણે જે જમીન છે તો એ પહેલાં જમીનની બનાવટ કઈ રીતે, એટલે કે બંને છે કઈ રીતે જમીન, એના વિશે આપણે જોયું. જેમ કે સૂર્યપ્રકાશ હોય, પવન દ્વારા છે, હવા દ્વારા છે, અને કેટલાક નાના જે જીવો છે, સજીવો, તો સજીવો દ્વારા પણ જમીનની રચના થતી હોય, કે જે મોટા પથ્થરમાંથી તે નાના ટુકડામાં જે વિભાજન થાય છે, અને પછી જે નાના કણરૂપે જે આપણે માટી ને બધી જોવા મળે છે, તેના લીધે જમીનની રચના થાય છે. હવે એમાં આપણે આગળ જોઈએ તો જેમ કે તમે જોયું કે ભૂમિ એક મિશ્રણ છે, તેમાં વિભિન્ન આકારના નાના નાના ટુકડાઓ ઉગાડેલા હોય છે. એટલે કે તમે જમીનની વાત કરી, આપણે ભૂમિની વાત કરી, તો એ એક મિશ્રણ છે, કે જે આપણે 7મા ધોરણમાં પણ જોયું કે જમીનને જુઓ તમે તો એક મિશ્રણ સ્વરૂપે છે, કે તેમાં વિભિન્ન આકારના શું હોય છે, નાના નાના ટુકડા ઓગાડેલા હોય છે. જેમ કે આ વસ્તુની આપણે પરખ કરવી હોય તો કોઈ જગ્યાએ આપણે માટીનો જથ્થો લઈએ અને પાણીમાં નાખીએ આપણે, તો થોડા સમય પછી જોતા આપણને એમાં સ્તરો જોવા મળે, કે અલગ અલગ સ્તરો દેખાતા હોય છે, કે જે આપણને જમીનમાં છે એ અલગ અલગ પદાર્થો છે એની આપણને ખાતરી આપે છે. જેમ કે તેમાં કયા કયા પદાર્થો હોય છે, તો તેમાં સડી ગયેલા સજીવોના ટુકડા પણ મળી આવે છે, જેને હ્યુમસ કે સડતા કાર્બનિક પદાર્થો કહે છે. કે તમે જમીન જુઓ તો જમીનમાં જ્યારે કોઈ પ્રાણી મરી જાય છે તો એના જે સડતા પદાર્થો છે, કે એના શરીરના જે કોઈ અંગો છે જે સડી જાય છે, જેને હ્યુમસ કહે છે, અથવા તો સડતા કાર્બનિક પદાર્થો કહે છે. આના સિવાય ભૂમિની માટીના વિવિધ પ્રકારના સૂક્ષ્મજીવ પણ હોય છે. જેમ કે જમીનની અંદર અનેક પ્રકારના શું હોય છે, સૂક્ષ્મજીવો પણ અંદર રહેતા હોય છે. ભૂમિના પ્રકારનો નિર્ણય તેમાં મળી આવતા કણોના સરેરાશ પ્રમાણ દ્વારા નક્કી કરવામાં આવે છે. એટલે કે જમીનમાં છે એ કેટલા પ્રકારના કણો છે એ સરેરાશ મળી આવે છે, તેના પ્રમાણને શું કરવામાં આવે છે, આ નક્કી કરવામાં આવે છે. જમીનનો પ્રકારનો નિર્ણય એના આધારે થાય છે. જેમ કે જમીનની ગુણવત્તા હોય તો તેમાં આવેલા હ્યુમસના પ્રમાણ અને તેમાં મળી આવતા સૂક્ષ્મજીવોના આધારે નક્કી કરવામાં આવે છે કે કોઈ જમીન છે એ સારી છે, કોઈ જમીન છે એ ખરાબ છે. તો એની ખાતરી છે કે તેમાં રહેલા હ્યુમસનું પ્રમાણ કેવું છે, તો એના આધારે છે એ નક્કી કરવામાં આવે છે. કારણ કે તે ભૂમિને છિદ્રાળુ બનાવે છે અને હવા તેમજ પાણીને ભૂમિની અંદર દાખલ થવા માટે મદદરૂપ બને છે. કે જે આ પદાર્થો હોય છે હ્યુમસ, જે ભૂમિની અંદર દાખલ થાય છે અને ભૂમિને શું કરે છે, કે જેની અંદર હવા તેમજ પાણીને ભૂમિની અંદર દાખલ થવા દે, જેના લીધે જમીનનું પ્રમાણ છે જે સારું થાય છે, જે દાખલ થવા માટે એને મદદરૂપ બને છે. ખનિજ પોષક તત્વો જે તે જમીનમાં મળી આવે છે તેવા પથ્થરો પર નિર્ભર રહે છે, અને જેના દ્વારા જમીન બને છે અને કઈ જમીનમાં પોષક તત્વો કેટલા છે. જેમ કે આ જે જમીનની વાત કરીએ છીએ આપણે, તો ખનિજ પોષક તત્વો જે તે જમીનમાં શું આવે છે, આપણને મળી આવે છે. કે કોઈ જગ્યાએ ખનિજ તત્વો હોય તો જમીનનું જે ખોદકામ થાય છે તેના લીધે આપણને જે છે એ ખનિજ પોષક તત્વો છે એ જે તે જમીનમાં મળી આવે છે. તેવા પથ્થરો પર શું હોય છે, નિર્ભર, એટલે કે એમાં રહેલા જે પથ્થરો છે એની ઉપર નિર્ભર હોય છે, અને જેના દ્વારા જમીન બને છે. એટલે કે આ બધા પથ્થરો છે અને ખનિજ પોષક તત્વો જે આપણને મળે છે તો બધાનું એક સંમેલન થાય છે, જેના કારણે છે એ જમીનની રચના થાય છે. જેમ કે એક પ્રશ્ન છે આપણો કે કઈ કઈ જમીનમાં પોષક તત્વો કેટલા છે, તો એ આપણે હવે જોઈએ. તો હ્યુમસનું પ્રમાણ કેટલું છે અને તેઓની ઊંડાઈ કેટલી છે, આ જે પ્રશ્ન છે કે હ્યુમસનું પ્રમાણ કેટલું છે અને તેની ઊંડાઈ કેટલી છે, તો એ પણ શું રાખે છે, આ આધાર રાખે છે કે પોષક તત્વો એની ઉપર કેટલા છે. તો એનો આપણે ખ્યાલ મેળવીએ તો આ રીતે ભૂમિનું ઉપરું સ્તર કે જેમાં ભૂમિના કણો સિવાય હ્યુમસ અને સૂક્ષ્મજીવો હોય છે તે સ્તરને ઉપરી ભૂમિ કહે છે. એટલે કે જે ભૂમિમાં જોઈ છે તો ઉપરના સ્તર ઉપર આવી વસ્તુ હોય તેને શું કહેવામાં આવે છે, ઉપરી ભૂમિ કહે છે. કેમ કે એમાં બધા જે હ્યુમસના અને જે ઊંડાઈ છે એની અથવા તો જે એની ઊંચાઈ છે તે કેવી હોય છે, સાવ ઉપરના ભાગ હોય છે, એટલા માટે આને ઉપરી ભૂમિ કહે છે. ઉપરી ભૂમિની ગુણવત્તા જે તે વિસ્તારોની જૈવ વિવિધતા નક્કી કરે છે, કે જે એક મહત્વનું પરિબળ છે. કે જે જમીન છે કે જેમાં ઉપરી ભૂમિ છે, ઉપરી ભૂમિ એટલે હ્યુમસનું પ્રમાણ ઉપરમાં કેવું છે, વધારે છે, તો એ ઉપરનું પ્રમાણ જેમાં વધારે હોય તો એની આજુબાજુમાં જૈવ વિવિધતા કેવી છે, કેવા સજીવો આજુબાજુ રહે છે, વૃક્ષો કેવા છે, તો એ જૈવ વિવિધતાને આધારે એક શું છે, આ નક્કી થાય છે કે એક એનું મહત્વનું પરિબળ છે.
કે જે જમીનમાં ઉપરી ભૂમિ છે એ હોય કે એનું ઉપરું સ્તર છે સારું હોય, તો એમાં એ ઉપરું સ્તર છે જે સારું બનવા પાછળનું કારણ એની જૈવ વિવિધતા હોય છે, કે અહીંયા જૈવ વિવિધતા વધારે હોય છે. જો તે સજીવો છે મળતા હોય છે તો એ જમીનમાં પડે અને જમીનમાં શું થાય છે કે એ ઉપરી ભૂમિ છે એનું નિર્માણ થાય છે, કે જેને લીધે હ્યુમસનું પ્રમાણ શું થાય વધે છે. આધુનિક ખેતીમાં જંતુનાશકો અને ખાતરોનો ખૂબ વધુ માત્રામાં ઉપયોગ થઈ રહ્યો છે. કે તમે હવે જંતુનાશકને ખાતરો તરફ જઈએ તો એનો ઉપયોગ છે જે વધારેમાં વધારે અત્યારના સમયમાં થઈ રહ્યો છે, કેમ કે લાંબા સમય સુધી આવા પદાર્થોનો ઉપયોગ કરવાથી જમીનના સૂક્ષ્મજીવો નાશ પામે છે અને જમીનની સંરચનાનો નાશ કરી શકે છે. કે આપણે જે જંતુનાશકનો ઉપયોગ કરીએ છીએ, આપણે જે ખાતરનો ઉપયોગ કરીએ છીએ, તો એ બધા છે જે જમીનમાં છે સૂક્ષ્મજીવોનો શું કરે છે, તે નાશ કરી નાખે છે અને જમીનની સંરચના એટલે કે જેની રચના હોય છે આખી એને પણ શું કરે છે, તે નાશ કરી શકે છે. જેમ કે એમાં અળસિયા જે જમીનના પોષક તત્વોનું પુનઃચક્રીકરણ કરે છે, કે જે અળસિયા છે જમીનની અંદર જોવા મળે આપણને, જે જમીન છે કે સારી હોય તો એવી જમીનમાં આપણને અળસિયા જોવા મળે. કે તમે જો જંતુનાશકને ખાતરોનો ઉપયોગ કરો તો અળસિયા છે એ શું થાય છે, મરી જાય છે. જેથી અળસિયાનું કાર્ય છે એ જમીનના પોષક તત્વોનું શું કરે, પુનઃચક્રીકરણ એટલે કે વરી પાછા શું કરે, એને ઉત્પન્ન કરી શકે છે. તો જો અળસિયા જ ન હોય તો જમીનનું પ્રમાણ પણ કેવું થાય છે, સારું પ્રમાણમાંથી એ જમીન છે એ બગડવા લાગે છે, એટલે કે એની સંરચના નાશ થાય છે. હુમસ બનવામાં મદદરૂપ એવા જમીનમાં આવેલા અળસિયાનો પણ નાશ થઈ શકે છે, કે હુમસ જેવા બનવામાં શું છે અળસિયા છે મદદરૂપ થાય છે, તો અળસિયાનો નાશ થઈ શકે છે. જો ટકાઉ રીતે ખેતી કરવામાં આવે તો ઉપજાઉ જમીન પણ જલ્દીથી પડતર કે બિન ઉપજાઉ ભૂમિમાં પરિવર્તન પામી શકે છે. એટલે કે જો ટકાઉ રીતે ખેતી ન કરવામાં આવે એટલે કે સારી રીતે ખેતી ન કરે તો ઉપજાઉ જમીન છે એ પણ શું થાય છે, ઝડપથી પડતર અને બિન ઉપજાઉ એટલે કે સારો પાક ઉગી શકે નહીં એવી જમીનને બિન ઉપજાઉ કરે તેમાં પરિવર્તન પામી શકે છે. ઉપયોગી કે જરૂરી ઘટકો જમીન પરથી દૂર થવાથી અને બીજા હાનિકારક પદાર્થો જમીનમાં પડી જવાને લીધે જમીનની ફળદ્રુપતા છે એ કેવી થાય છે, ઓછી થાય છે. એટલે કે જો ઉપયોગી કે જરૂરી ઘટકો છે એ જમીન પરથી શું થઈ જાય, દૂર થઈ જાય, જેમ કે અળસિયા છે એ જમીન માટે ઉપયોગી છે તો એ દૂર થઈ જાય, અથવા બીજા હાનિકારક પદાર્થો જેમ કે જંતુનાશકો છાંટી આપણે ખાતર નાખીએ જે એક રીતે જમીનમાં ભળે તો એ નુકસાન પહોંચાડે, તો આવી બધી વસ્તુઓ થવાથી જમીનની ફળદ્રુપતા છે જે છે એ શું થાય છે, ઘટી જાય છે અથવા તો ઓછી થઈ જાય છે, જેથી તેના પર આવેલી જૈવ વિવિધતા નાશ પામે છે અને આને ભૂમિ પ્રદૂષણ કહે છે. કે જે જમીનની જે અંદર જૈવ વિવિધતા છે કે નાના નાના સૂક્ષ્મજીવો છે અળસિયા છે, પછી બીજી વસ્તુ જે જમીનને ફળદ્રુપ બનાવવામાં ઉપયોગી બને છે એ બધાનો નાશ થાય, જેને કહેવાય જૈવ વિવિધતા નાશ પામે છે. આને ભૂમિ પ્રદૂષણ શું કરવામાં આવે છે, કહેવામાં આવે છે કે જે જમીનને બગાડ થાય છે એટલા માટે એને ભૂમિ પ્રદૂષણ કહે છે. જમીન જેને આપણે આજે એક સ્થળ પર જોઈએ છીએ તે એક લાંબા સમયના અંતે નિર્માણ પામેલી છે, પણ જો કેટલીક ભૂમિને એક સ્થાન પર નિર્માણ કરવા માટે કેટલાક પરિબળો તેને કોઈ બીજા સ્થાન પર સ્થાનાંતરિત કરવા માટે જવાબદાર હોઈ શકે છે. જેમ કે જમીન છે જેને આપણે આજે એક સ્થળ તરીકે જોઈએ છીએ જે એક લાંબા સમયના શું છે અંતે નિર્માણ પામેલી છે, કે જલ્દીથી જમીન બની ગયેલી નથી, તેના માટે ઘણો બધો સમય લીધેલો છે એને, પણ જો કેટલીક ભૂમિ એવી હોય કે જેને એક સ્થાન પર નિર્માણ કરવામાં આવે કે કોઈ એક સ્થાન હોય જ્યાં જમીન છે સારી છે જમીન અહીંયા આપણે નિર્માણ કર્યું કંઈક વસ્તુ, તો તેના માટે કેટલાક પરિબળો છે તેને કોઈ બીજા સ્થાન પર સ્થાનાંતરિત કરવા માટે પણ શું હોઈ શકે, જવાબદાર હોઈ શકે. ધારો કે આ જમીન છે હવે આ સારું નથી પ્રમાણ, તો અહીંયાથી આપણે શું કરીએ, બીજા સ્થાને એને સ્થાનાંતરિત કરીએ, જે પણ શું છે એક જવાબદાર હોઈ શકે છે કે પ્રમાણ આપણે શું કરીએ જમીનનું ખરાબ કરીએ છીએ. જમીનના નાના કણો પવન દ્વારા કે પાણી દ્વારા વહન પામીને સ્થાનાંતરિત થઈ શકે છે, કે જમીનના જે નાના નાના કણો છે એ પવન આવે વધારે પાણી ભરાય વરસાદ પડે વધારે, તો તેને લીધે પાણી દ્વારા અથવા તો પવન દ્વારા જે એક જગ્યાએથી બીજી જગ્યાએ શું થાય સ્થાનાંતરિત, એટલે કે એક જગ્યાએ બીજી જગ્યાએ જેને કહેવાય સ્થાનાંતરિત થઈ શકે છે. ભૂમિના બધા જ કણોનું સ્થાનાંતરણ થઈ જવાને પરિણામે કઠણ કે મજબૂત પથ્થર બહાર આવે છે, કે આપણે જે ઉપરી જમીન છે એ કેવી હોય છે, જેમાં આપણે જોઈએ
तो ऊपरी जमीननी अंदर छे माटीना कणो होय, पण जेम जेम नीचे जता जेम कठण भूमि होय, तो जेम ऊपरनू जमीननू छे ए बधानू छे पाणी अने हवा द्वारा ધોવાણ થઈ જાય, તો તમને નીચે જે જમીન જોવા મળે કેવી આવે છે, આપણને મજબૂત કઠણ અને પથ્થરવાળી જમીન આપણે બહાર આવે છે। આ પ્રક્રિયામાં એક મહત્વના સ્ત્રોતનું નુકસાન થાય છે, કારણ કે પથ્થર પર વનસ્પતિ ઉગવાની પ્રક્રિયા નહિવત થાય છે। તો જો આવું બને તો પથ્થર હોય છે તો એની ઉપર છે જે વનસ્પતિ ઉગવાની કેવી હોય છે પ્રક્રિયા છે સાવ નહિવત, એટલે કે એમાં ઉગી નીકળે નહીં। કે આપણે ધારો કે કોઈ પથ્થર હોય એની ઉપર કોઈ છોડવો રોપીએ તો એમાં ઉગશે નહીં, પણ માટી હોય છે તો એની અંદર શું થાય છે એ છોડવો ઉગી નીકળે છે। હવે તમે એક નીચેની પ્રવૃત્તિ આપણે જોઈએ તો જે પ્રવૃત્તિ 14.11 છે જેમાં જોઈએ તો શું કહે છે કે એક જ પ્રકારની બે ટ્રે લો અને તેને માટીથી ભરી દો, એક ટ્રેમાં રાઈ કે મગ કે ડાંગરના રોપાને રોપી દો અને બંને ટ્રેમાં ત્યાં સુધી પાણી સિંચો કે જ્યાં સુધી ટ્રેમાં વનસ્પતિના રોપાને વૃદ્ધિથી ટ્રે ઢંકાઈ ન જાય। એટલે કે બે ટ્રે લેવાની, એક બેમાં માટી નાખવાની અને એકમાં આપણે રાઈ મગ કે કોઈ પણ છોડનો છે એ દાણા રોપવાનો। હવે તમે પાણી પાવો નિયમિત રીતે તો એ જ છોડ છે એ શું થશે એક ટ્રેમમાં છે ઉગી નીકળશે। હવે આ જે ઉગી નીકળ્યો છે છોડ, પછી ત્યારબાદ શું કરવાનું આપણે કે તે સુનિશ્ચિત કરો કે બંને ટ્રેમાં એક જ ખૂણો વળે અને બંને ટ્રેમાં સરખા પ્રમાણમાં પાણી એ રીતે સિંચો કે પાણી બહાર તરફ નીકળી જાય। હવે બંને ટ્રેને છે એક એંગલ સાથે શું કરવાનું છે એ રીતે બંનેને રાખવાનું અને બંનેમાં છોડ ઉગ્યા બાદ પાણીનો શું કરવાનું આપણે નાખવાનો છે। હવે તમે જો અવલોકન કરો તો બીજો પોઈન્ટ કહે છે કે ટ્રેની બહાર નીકળતા માટીના પ્રમાણનો અભ્યાસ કરો, શું આ પ્રમાણ બંને ટ્રેમાં સરખું છે। હવે જો પાણી નાખીએ આપણે તો ઓબ્વિયસલી છે કે ટ્રે આપણે જે એંગલે રાખી કોઈ પણ તેમાંથી છે પાણી છે એની સાથે સાથે માટીના કણો પણ શું થાય નીકળતા જાય, તો બંને ટ્રેમાં જે નીકળતા માટીના કણો છે એનું પ્રમાણ કેવું હોય છે અલગ અલગ હશે, કારણ કે એક ટ્રેમાં છે એ આપણે છોડ વાવેલો છે જ્યારે એક ટ્રેમાં ખાલી માટી છે, તો ખાલી ટ્રે છે જેમાં માટી જ છે ખાલી, તો એનું ધોવાણ કેવું થશે વધારે થશે, જ્યારે ઓલાનું ધોવાણ ઓછું થશે। હવે કેટલીક થોડી ઊંચાઈથી બંને ટ્રેમાં સરખા પ્રમાણમાં પાણી સિંચો અને જેટલું પાણી પહેલાં સિંચ્યું હતું તેટલા જ પ્રમાણમાં પાણી 3-4 વાર નાખો। હવે તમે 3-4 વાર જ્યારે પાણી નાખો છો પછી હવે જમીનનો પ્રમાણનો અભ્યાસ કરો અને જે જમીન ટ્રેની બહાર નીકળેલી છે તેનો અભ્યાસ કરો, શું બંને ટ્રેમાં જમીનનું પ્રમાણ સરખું છે, તો આપણે કહીશું ના, કારણ કે તે તમે જોવો છો નીચેની આકૃતિમાં કે બે ટ્રેને સરખા એંગલે રાખેલી છે। હવે જેમાં છોડવાનું વાવેતર કરેલું છે એ ટ્રેમાં પાણી છે એ અને જે છોડ છે તેમાં માટી રહેલી હોય છે ભેગી એ ઓછી નીકળશે, જ્યારે બીજી ટ્રેમાં માટીનું પ્રમાણ અને પાણીનું પ્રમાણ કેવું હોય છે વધારે હોય છે। શું જમીનનું ધોવાણ પહેલાં કરતાં વધારે કે ઓછી કે સમાન માત્રામાં થઈ છે, તો આપણે આમાં શું જોવા મળે ડિફરન્સ જોવા મળે કે જે જમીનનું ધોવાણ દર્શાવે છે। જેમ કે વનસ્પતિઓના મૂળ છે કે જે આપણે છોડવાયું જેને લીધે વનસ્પતિઓના મૂળ છે જે જમીનનું સરણ એટલે કે એ ધોવાણ કે સરણ ને રોકવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે, કે છોડ હોય કોઈ પણ તો તેને ધોવાણ થતાં શું કરે છે તે અટકાવે છે। હવે સમગ્ર વિશ્વમાં છે એ મોટા પાયે જંગલો કપાઈ રહ્યા છે, હવે જંગલો કપાઈ જાય તો જંગલો જો હોય તો જમીનનું ધોવાણને શું કરે તે અટકાવે, પણ જંગલો જ કપાઈ જાય તો ધોવાણ અટકશે નહીં। તેથી માત્ર જૈવ વિવિધતાનો નાશ થાય છે એ નથી, પરંતુ જમીનના ધોવાણ માટે પણ તે જવાબદાર છે કે જૈવ વિવિધતાનો નાશ કરે છે અને સાથે સાથે જમીનનું ધોવાણ પણ શું કરે છે અને મદદ થાય છે કે જે વૃક્ષને કાપીએ છીએ આપણે જેને લીધે જમીનનું ધોવાણ પણ વધતું જાય છે। વનસ્પતિની વૃદ્ધિ માટે મદદરૂપ ઉપરી ભૂમિ ધોવાણોને ક્રિયા દ્વારા ઝડપથી દૂર થાય છે, એટલે કે વનસ્પતિની વૃદ્ધિ માટે મદદરૂપ જે ઉપરી ભૂમિ છે તે ધોવાણની ક્રિયાને શું થાય છે ઝડપથી દૂર થઈ જાય, જેથી વનસ્પતિ જે છે ઉગે છે તે ઉગવાનું પ્રમાણ પણ શું થશે ઘટતું જશે। આ ઘટનાથી પર્વતીય અને ઊંચાણવાળા વિસ્તારોમાં ઝડપથી ધોવાણ થાય છે, કે તમે જોઈ શકો છો કે જે ઊંચાઈવાળો વિસ્તાર હોય તો અહીંયા કારણે ધોવાણનું પ્રમાણ કેવું હોય છે વધારે હોય, કારણ કે અહીંયાથી જે પાણી ઢળશે એ શું સાથે 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 તેના માટીના કણો પણ લેતા આવશે, અને ઊંચાણવાળા વિસ્તારોમાં ઝડપથી ધોવાણ થાય છે અને જમીનના ધોવાણની ક્રિયાને રોકવા ખૂબ જ શું છે અઘરી છે, કારણ કે પાણી જ્યારે જતું હોય અથવા પવન ફૂલ ફૂંકાતો હોય તો એને રોકવા માટે આપણે શું હોય છે અસમર્થ થઈ જાય છે, અને જમીનની સપાટી પર આવેલી વનસ્પતિનું આવરણ પાણીના ભૂમિના સ્તરોમાં
ઉતારવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. કે જો જમીન હોય અને જમીનમાં વનસ્પતિ ઉગી રહી હોય તો તે પાણી છે તેને ભૂમિના અંદરના સ્તરમાં ભૂસ્તરમાં ઉતારવામાં શું થાય છે, તે મદદરૂપ થાય છે. કે જેથી જમીનની નીચેનું પાણી છે એમાં પણ શું કરે, તે વધારો કરે. તો જે આપણે વૃક્ષોનું કાપીએ છીએ કે જેને લીધે ધોવાણ, ભૂમિ પ્રદૂષણ છે, પછી જે ભૂસ્તરનું પાણી છે એ બધાને શું કરે છે, તે વરસાદ લાવવામાં જે બધાને નુકસાન પહોંચાડે છે. તો આ એક મોટી સમસ્યા છે કે જે જમીનનું ધોવાણ થાય છે એને લીધે ઘણી બધી નુકસાનીઓ ભોગવવી પડે છે. હવે ત્યાર પછીનો છે તે ટોપિક છે 14.4, જૈવ ભૂરાસાયણિક ચક્રો. કે જેની અંદર આપણે જળ ચક્ર છે, નાઇટ્રોજન ચક્ર છે, કાર્બન ચક્ર છે, ઓક્સિજન ચક્ર છે. તો આ ચાર ચક્રો છે કે જેના વિશે આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં ચર્ચા કરીશું.